ગુડ મોર્નિંગ બાળ મિત્રો, બધા મજામાં ને? હા, તો તમે સિનિયર કેજીમાં આવી ગયા ને હવે તો. તો આજે આપણે પ્રાર્થના કરીશું, ધૂન કરીશું અને ગીત ગાઈશું. તો મારી સાથે તમે બધા ગાજો. તો ચલો બધાએ હાથ જોડી, આંખો બંધ કરો. કરી બધાએ આંખો બંધ, હાથ જોડો. ભગવાન નામ દેવાનું ને. હા, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તું ગુણ, તારા નિત ગાઈએ થાય અમારા કામ. હે તલાવી હસાવતું સદા રાખ દિલસા, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો મા. ઓમ શાંતિ શાંતિ. અમે આપણે ધૂન ગાઈશું. શું ગાઈશું? ધૂન. તો બધાએ ધૂન ગાવાનું, તાળી પાડીને. સાચી વાણી માં શ્રી રામ, સાચા વર્તન માં શ્રી રામ, સાચી વાણી માં શ્રી રામ, સાચા વર્તન માં શ્રી રામ. જન સેવામાં પામીશું પ્યારા રામ રામ રામ, જન સેવામાં પામીશું પ્યારા રામ રામ રામ. તો આને શું કહેવાય? ધૂન. શું કહેવાય? ધૂન. હવે આપણે ગીત ગાઈશું. શું ગાઈશું? ગીત. તો તમને બધાને મજા પડશે હો, ગીતો ગાઈશું. તમે કહેવાય નાના નાના છોકરાઓ છો ને, હા નાના નાના બાળકો કહેવાય. શું કહેવાય? નાના નાના બાળકો. તો આપણે ગીત ગાઈશું. નાના નાના છોકરા, નાના નાના છોકરા, બોલજો બધા હો. નાના નાના છોકરા, નાના નાના છોકરા, ઊભા થાવ છોકરા, ઊભા થાવ છોકરા. નાના નાના છોકરા, નાના નાના છોકરા, બેસી જાઓ છોકરા, બેસી જાઓ છોકરા. નાના નાના છોકરા, નાના નાના છોકરા, ગોળ ફરો છોકરા, ગોળ ફરો છોકરા. તમે બધા ગાજો હો. નાના નાના છોકરા, નાના નાના છોકરા, આંખ મીચો ને ઉગાડો, આંખ મીચો ને ઉગાડો. નાના નાના છોકરા, નાના નાના છોકરા, તાળી પાડો છોકરા, તાળી પાડો છોકરા. નાના નાના છોકરા, નાના નાના છોકરા, પગ પછાડો તાળી વગાડો, પગ પછાડો તાળી વગાડો. નાના નાના છોકરા, નાના નાના છોકરા. તો આને આ ગીત કહેવાય. શું કહેવાય? ગીત. મજા પડી ભાઈ? હા, બધાને મજા પડી ને. હા, તો હવે આપણે ગણિતમાં શીખીશું. શેમાં શીખીશું? ગણિતમાં. તો આપણે એકડેથી દસ શીખીશું. કેટલા શીખીશું? એકડેથી દસ. તો અહીંયા બોર્ડ ઉપર તમને સમજાવું છું અને શીખવાડું, એ રીતે તમે મારી જોડે શીખજો. કેટલા છે? ચાર. કેટલા છે? આપણી આંગળીઓ કેટલી છે? ચાર.
તો ચોગડે ચા આ કેટલા છે ચોગડે ચા ચોગડે ચા પછી કેટલા આવશે 5 કેટલા આવે 5 તો આપણી હાથની આંગળી અને અંગૂઠો બધા ગણીશું કેટલા થશે ગણજો 1 2 3 4 5 કેટલા થયા 5 આપણે દેખાતમાં કેટલા છે 5 કેટલી આંગળીઓ 5 અંગૂઠેને આંગળી થઈને 5 થાય કેટલા થાય 5 તો જો અહીંયા છે 5 છે આ 5 શું કહેવાય આને 5 પછી હવે આપણે 6 આવશે શું આવશે 6 ગણે 6 તો આ આપણે એક હાથમાં કેટલી આંગળી હતી અને એક અંગૂઠો એમ કરીને 5 થયા હતા ને હવે આપણે બીજા હાથનું લેવાની આંગળી તો આ ગણો પહેલા 1 2 3 4 5 અને આ કેટલા થશે 6 કેટલા થાય 6 કેટલા થયા 6 તો આ 6 ગણે 6 છે 6 ગણે 6 હા બધા બોલજો હો પછી કેટલા આવશે 7 ગણે 7 કેટલા આવશે 7 ગણે 7 તો હવે આપણે એક હાથ ને આગળ 5 અને આ ગણે તો ને 6 હવે એક બીજી આંગળી લેવાની એટલે કેટલી થશે ગણો બધાય 1 2 3 4 5 6 ને 7 કેટલા થાય 7 તો જો અહીંયા છે 7 અડે 7 7 અડે 7 હવે 8 7 પછી શું આવે 8 શું આવે 8 તો આપણે આ ગણ્યા હતા ને 7 ગણ્યા હતા ને હવે એક આંગળી પાછી લેવાની એટલે કેટલા થશે 8 કેટલા થાય 8 ગણો 1 2 3 4 5 6 7 8 કેટલે થાય 8 તો 8 અડે 8 કેટલે છે 8 અડે 8 દેખાય છે ને બધાને હા પછી શું આવશે 9 અડે 9 તો 9 અડે 9 તો હવે આપણે આ એ બીજા હાથની એક ચોથી આંગળી લઈ લેવાની અને બધા ગણવાના છે ગણો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 તો 9 વડે 9 તો અહીંયા જો આ 9 વડે 9 પછી છેલ્લે શું આવશે એકડે મીંડે 10 શું આવશે એકડે મીંડે 10 તો આપણે બે હાથના આંગળીઓને અંગૂઠો થાય અને 10 થશે કેટલા થશે 10 ગણો 1 2 3 4 5 6 7 8 9 ને 10 કેટલા થયા 10 તો જો અહીંયા 10 લખવાના આપણે આવી રીતે જો આ થયા 10 થયા ને 10 એકડે મીંડે 10 તો તમારે આવી રીતે સ્લેટમાં એકડે મીંડે 10 નોટમાં લખવાના છે હો ને બધાએ ખાનાવાળી નોટ છે ને તમારી પાસે આમી ખાનાવાળી નોટ લાવવાની છે અને એમાં લખવાનું છે એકડે થી 10 બતાવું તમને અહીંયાથી એકડ એક બગડ બે તગડ ત્રણ ચગડ ચાર પાંચ ચડ પાંચ છગડ છ સાત સાત આઠ અઢાર નવ નવ એકડે મીંડે 10 તો આખા પાનામાં એકડેથી 10 લખવાના થેન્ક યુ